અમરેલી ખાતે સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાં અને ગુજરાતમાં આવેલ પત્રકારોના હિત માટે બનાવવામાં આવેલ અખિલ ભારતીય સુરક્ષા સમિતિ દ્વારા અમરેલી સર્કિટ હાઉસ ખાતે એક સંમેલન બોલાવવામાં આવ્યું હતું, જેમાં પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા સરકારને આપવામાં આવેલ 12 મુદ્દાની માંગને અમરેલી જિલ્લા તરફથી ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. પત્રકારોની સુરક્ષા માટે આગામી સમયમાં ગાંધીનગર ખાતે મહાસંમેલન બોલાવવાની જરૂર પડે તો સચિવાલય સામે આંદોલન કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી, તેમજ અમરેલી જિલ્લાના નવા હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી હતી. આ સંમેલનમાં ભાવનગર જિલ્લા સહિત અનેક જિલ્લા તાલુકાની એબીપીએસએસના આગેવાનોએ પણ હાજરી આપી હતી. આ સાથે સાથે જ અમરેલીના સ્વર્ગસ્થ પત્રકાર રાજુભાઈ ખોકરના પરિવારજનો 1 લાખ રૂપિયાનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો અને પત્રકાર મિત્રો તેમજ એબીપીએસએસ દ્વારા 21,000 ચેક એનાયત કરવામાં આવ્યો હતો. તમામ તાલુકાઓમાંથી ખૂબ મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો હાજર રહ્યા, આપણા પત્રકાર પરિવાર માટે ખૂબ આનંદની વાત છે. હું તમામ પત્રકાર મિત્રોને અભિનંદન પાઠવું છું. આજે અમરેલી જિલ્લા એબીપીએસએસની રચના કરવામાં આવી, જેમાં જીલુભાઈ વાળા પ્રભારી અને ભૌદીપભાઈ ઠાકરની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી. આ બંને પદાધિકારીઓને હું અભિનંદન પાઠવું છું. આગળના દિવસોમાં અમરેલી જિલ્લાના પત્રકારોના હિતો માટે એમની સુરક્ષાને લઈને એબીપીએસએસ અમરેલી કાર્યરત રહેશે. કોઈપણ પત્રકારનો કોઈપણ પ્રકારનો પ્રશ્ન હશે તો અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ હંમેશા એમની સાથે રહેશે એવો હું આજે આ તકે કોલ આપું છું. આગામી દિવસોમાં જ્યારે 21 મેના રોજ ચોટીલા ખાતે 5,000થી વધુ વિશાળ પત્રકારોનું એક મહાસંમેલન રાષ્ટ્રીય કક્ષાએ યોજાઈ રહ્યું છે, જેમાં સમગ્ર રાષ્ટ્રના 20થી વધારે રાજ્યોના પત્રકાર મિત્રો સામેલ થવાના છે, ત્યારે અમરેલી જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો ત્યાં આવે એવી મારી લાગણી છે. આપણા પત્રકાર મિત્રોના પ્રશ્નો માટે આપણે ગુજરાત સરકારને જે રજૂઆતો કરી છે એ રજૂઆતોનો પ્રતિઘોષ આપણને મળે એટલા માટે થઈ અને પત્રકાર સંગઠન આગળની દિશામાં જે પણ કાર્યક્રમો નક્કી કરે એ કાર્યક્રમોમાં આપણે સાથે મળીને કામ કરીએ એ જ અભ્યર્થના સાથે એક એવો નિર્ણય લેવામાં આવ્યો છે. અહીંયા જે જાહેરાત કરવામાં આવી છે કે સ્વર્ગીય પત્રકાર રાજુભાઈ ખોખર કે જેઓ ઈટીવીના પત્રકાર હતા, એમને અહીંના જે પત્રકાર મિત્ર તરફથી 1 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવેલો છે અને આ પહેલા પણ એબીપીએસએસ પરિવાર દ્વારા 21,000ની અમને સહાય કરવામાં આવી હતી. આ રીતે કોઈ પણ અમારા પત્રકાર માટે અમે હરમેશ સદૈવ કામ કરતા રહેશું અને કામ કરતા રહ્યા છીએ એનો અમને આનંદ છે. આ બધા પત્રકાર પરિવાર માટે બહુ ગર્વની બાબત છે. જિજ્ઞેશ કલાવડિયા, રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ. આજે અમરેલી જિલ્લામાં એબીપીએસ પત્રકાર સંઘનું આજે જિલ્લા કક્ષાનું આજે સંમેલન હતું. આજની મિટિંગમાં અમરેલી જિલ્લાના 10 તાલુકામાંથી તેમજ શહેરમાંથી મોટી સંખ્યામાં પત્રકાર ભાઈઓએ હાજરી આપી હતી. ખાસ કરીને આ સંગઠન પત્રકાર સુરક્ષા બાબતેનું ટાઈમિંગનું અને આખા ગુજરાતમાં સહિત 20 રાજ્યમાં ફેલાયેલું આ સંગઠન ગ્રુપ છે. આગામી 21 તારીખમાં ચોટીલા ખાતે અમે ખાસ કરીને સરકારને ચેતવણી રૂપે હું તો ખાસ કરીને કહું છું, સરકારને, સરકારના વિરુદ્ધમાં નથી છતાં પણ અમે કહીએ છીએ કે અમારી જે લાગણી ને અમારી માંગણી પત્રકાર પરિવારની હિતની છે. અમે છેલ્લા 7 મહિનામાં અનેક સંમેલનો કર્યા, હાલની સરકારને કોઈ અમારા પત્રકારનું જેમ કોઈ ધ્યાન લેવામાં નથી આવ્યું, એના માટે આગામી 21 તારીખે આપાગીના ઓટલે અમે એક મહાસંમેલન કરવા જઈ રહ્યા છીએ, જેમાંથી ગુજરાતભર અને ઇન્ડિયાના 20 રાજ્યોમાંથી પત્રકારો એકઠા થવાના છે અને આગામી રણનીતિ સરકારના વિરુદ્ધમાં જવું પડશે તો અમારી એ પણ તૈયારી છે. બ્યુરો રિપોર્ટ, અમરેલી.